ओम विश्वं दर्पण दृश्यमानमिति तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकाल्कलन वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ सुरेश्वराचार्य जी अहियाँ आत्मा अनात्म विवेक द्वितीय अध्याय अंदर चर्चा करी रहा है अने एनी अंदर आत्मा सूक्ष्म शरीर विवेक एनी अंदर आत्मा अंतकरण विवेक अने त्याय आत्मा अंतकरण आत्मा अहंकार विवेक जैसे ये चाली रहा एटले अनात्मा जे छे जे आ सूक्ष्म शरीर सूक्ष्म शरीर एटले आ मन रहेलू छे अने मन जे छे चेतनवंता मन ने अहंकार कहेवामां आवे छे अने अहंकार जे छे वास्तवनी अंदर शुं थयुं अनात्मा थयुं एटले सुरेश्वराचार्य जी आत्मनात्म विवेक ज करी रह्या छे पण एमे मुख्यत्वे आ रीते आत्म अहंकार विवेक कारण के अहंकार एटले अहमपणु अने अहमपणु जे छे एने ज अर्थात हूँ जीव के हूँ करता भोगता वगैरह ये ज सौथी नजीकनी वस्तु छे आत्मानी अने एटले एनी साथे अविवेक थई गयेलो छे એટલે બધા પોતાને સ્થૂળ શરીર કહે કે ન કહે પણ પોતા બધા પ્રત્યેક વ્યક્તિ પોતાને અહંકાર પોતાનો જીવ તો કહે છે જ અને એને જ સત્ય માને છે એટલે એ મતલબ કે આત્મ અહંકાર વિવેક છે એ ખૂબ એ અત્યંત સૂક્ષ્મ સ્તરનો વિવેક છે અહમ પણ ઉત્પન્ન થાય છે આત્મામાં આવું અહમ પણ આવી જ કેવી રીતે શકે છે કે આત્મા આત્મા છે પણ પેલી છે ને ભાઈ માયા મૂલા વિદ્યા એટલે સેલ્ફ ઇગ્નોરન્સ આત્મજ્ઞાન એને કારણે આવરણ એને કારણે આત્માનું સ્વરૂપ જાણે કે ઢંકાય આત્માનું સ્વરૂપ નથી ઢંકાયું વાસ્તવમાં એ આજે હવે વિક્ષેપ શક્તિથી જે અહંકાર ઉત્પન્ન થયો જીવ જે છે એ હવે આ પોતાનું સ્વરૂપ બ્રહ્મ જે છે તે સાક્ષી છે એને નથી જાણી શકતો અને પોતાને આ સ્થૂળ શરીર મન બુદ્ધિ પ્રાણ ઇન્દ્રિયો સહિતનો સમૂહ જે છે એને જ આપો આત્મા કહે છે આ અહંકાર જીવ કહે છે પરમાતા કહે છે કરતા કહે છે ભોગતા કહે છે વગેરે વગેરે અને પછી એમાં બીજું બધું આવી જાય જેને આખી મોટી લાંબી સ્ટોરી કરી શકાય એટલું પુણ્ય પાપવાળો છું હું તો આવો છું ને નકામો છું ફલાણો છું સારો છું બધું ઘણું આવ્યું છું પછી મનુષ્ય છું ગૃહસ્થ છું આ છું તે છું કેટલું કહી શકાય આખી ને આખી 500 પાનાની 2000 પાનાની તમે આખો બુક બહાર પાડી શકો અહંકાર વિશે એટલે એ રીતે એ અહીંયા એટલે 44મા શ્લોકની અંદર કહ્યું એતત આત્મનઃ હિરુક જ્ઞેયમ એટલે આત્મ હિરુક એટલે વાસ્તવમાં ભિન્ન છે વિલક્ષણ છે આ જે હિરુક આત્મનઃ હિરુક જ્ઞેયમ એટલે આ દ્વૈત પ્રપંચ જે છે જે વાસ્તવની અંદર એ આત્માથી ભિન્ન છે એટલે વાસ્તવની દ્વૈત પ્રપંચ એટલે પછી આ કહેવાનો આશય અનાત્મા અનાત્મા જે છે વાસ્તવમાં અહીંયા અહંકાર જ ચાલે છે અને અહંકારને કારણે દ્વૈત બધું એ બધું જોડાયેલું છે અહંકાર કહો પોતાની જાતને એક વ્યક્તિ જીવ કહો પછી આ જગત જુદું છે તમારા
એટલે આ આત્મા અહંકાર જે છે આ સહિતનો, એને વાસ્તવમાં ખરેખર તો આપણે એ રીતે એને ગણેલો છે મિક્સ. આમ તો આટલું જાણીએ કે ખરેખર અહંકાર જે છે એ મિથ્યા છે, મારો એક રોલ છે જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત પુરુષ તરીકેનો, એના માટે આ શરીર મન બુદ્ધિનો વેશ પહેરવો જ પડે અને તો જ વ્યવહાર થઈ શકે. આત્મા તો કોઈ વ્યવહાર કરતો નથી, માટે હું વાસ્તવમાં આત્મા છું અને ખાલી આવો વેશ પહેરું છું અહંકારનો, તો વિવેક થઈ ગયો. પણ હું અહંકાર જ છું, અર્થાત જીવ જ છું, કરતા છું, પ્રમાતા છું, આ જ મારું સ્વરૂપ છે, એનાથી આગળ કશું નહીં, એ વાસ્તવની અંદર અવિવેક બતાવે છે. અને ત્યાં આચાર્ય વાસ્તવની અંદર, એટલે ત્યાં એક બીજો પોઈન્ટ પણ આપણે જે ડિસ્કસ કરવાનો હતો એ રહી ગયો, આ ઇન્સિડન્ટલ પોઈન્ટ છે કે વાસ્તવની અંદર આ જે અદ્વૈત જ્ઞાનની જે વાત કરી રહ્યા છે, અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિની, એમાં આપણે આ રીતે વાત શરૂ કરતા હોઈએ છીએ કે જનરલી આત્મા અનાત્મા વચ્ચે જે છે એમાં વિવેક કરવો, આત્મા અનાત્માને પૃથક કરવા વિવેક એટલે. અને જાણે કેવી રીતે વાત કરીએ છીએ આપણે શરૂમાં કે આત્મા અને અનાત્મા નામની બે ભિન્ન વસ્તુ છે, તમે આત્મા છો એમ વગેરે વગેરે, એમાં અહંકાર આવી ગયો. અહંકાર એટલે મન જ છે આમ, એટલે મન હોય, સૂક્ષ્મ શરીર મતલબ કે સ્થૂળ શરીર હોય, એ બધું અનાત્મા છે અને તમે આત્મા છો. અને એ રીતે આપણે આત્માનાત્મા વિવેક કર્યો, એ આપણે એ રીતે આંશિક રીતે વિવેકની સિદ્ધિ કરી, બેને છૂટા પાડીને, બેને સ્વતંત્ર ગણીને. પરંતુ આમાં આપણે એક નવો મુશ્કેલી એ ઊભી કરી કે વાસ્તવની અંદર ખરેખર બે સ્વતંત્ર એકબીજાથી માન્યું, હું તો અનાત્માથી વિલક્ષણ છું, અનાત્મા ભિન્ન મારાથી ભિન્ન છે, શરીર મન બુદ્ધિ મારાથી ભિન્ન છે વગેરે આવી રીતે બોલીએ છીએ આપણે. એટલે આ રીતે શરીર મન બુદ્ધિ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને હું એ નથી, હું તો એનાથી વિલક્ષણ છું, ચૈતન્ય છું વગેરે. એટલે આ રીતે આવું આ વિવેક જ છે, પરંતુ આંશિક વિવેક છે. શરૂઆત આ રીતે જ કરીએ છીએ અને એને કારણે વાસ્તવમાં એક ખોટો ખ્યાલ પણ ઊભો થાય છે કે બે સ્વતંત્ર એકબીજાથી સ્વતંત્ર વસ્તુઓ છે, એટલે કે દ્વૈત પછી તો દ્વૈતની સત્યતા થઈ ગઈ. એટલે અદ્વૈતી જાણે કે દ્વૈતને આત્માનાત્મા વિવેક કરતાં કરતાં દ્વૈતને પ્રતિપાદન કરતો એવું લાગે છે. એટલે ખરેખર વાસ્તવની અંદર પછી આગળ કહેવું પડે કે ભલે અનાત્મા જે છે ભલે આત્મા કરતાં ભિન્ન હોય, સમજો જરા જુદી વાત કરીએ છીએ આજે, અનાત્મા આત્મા કરતાં ભલે ભિન્ન ગણો, પણ એનો અર્થ એવો નહીં કે અનાત્મા આત્માથી સ્વતંત્ર વસ્તુ છે, સમજ્યા. અનાત્માને આત્માથી ભિન્ન ગણો, કારણ કે અનાત્માના લક્ષણો એક પ્રકારના છે, આત્માના લક્ષણો એના કરતાં તદ્દન વિલક્ષણ છે. આત્મા ચૈતન્ય છે, અનાત્મા જડ છે, આવું બધું આપણે કહીએ જ છીએ. એટલે આ રીતે બતાવું છું આગળ. એટલે અનાત્મા એ રીતે આત્માથી ભિન્ન, સિમ્પલ વસ્તુ કહી દઉં પહેલાં કે રજ્જુ અને રજ્જુ સર્પ. હવે રજ્જુ તમે કહો કે રજ્જુ સર્પ અને રજ્જુ એક જ વસ્તુ છે, એવું નથી. જો રજ્જુ સર્પ જ રજ્જુ હોય તો તમે રજ્જુ સર્પ બોલો જ નહીં, મતલબ કે સર્પ બોલો જ નહીં. એટલે સર્પનો અનુભવ થાય છે તમને. હવે સર્પનો અનુભવ થતો હોય ને કે ના એ રજ્જુ જ છે, તો એ વસ્તુ ન ચાલે. સર્પનો અનુભવ કરી રજ્જુ કેવળ રજ્જુ જ હોય તો પછી રજ્જુ સર્પ બોલો છો જ કેમ, અથવા સર્પ બોલો છો જ કેમ, એમ કહેવાનો મારો આશય છે. સમજાય છે તમને હું શું કહું છું? એટલે સર્પ વાસ્તવની અંદર સર્પ રજ્જુથી ભિન્ન છે, એટલે રજ્જુ સર્પ રજ્જુથી ભિન્ન છે, પણ રજ્જુ સર્પનું રજ્જુથી સ્વતંત્ર અસ્તિત્વ નથી, એમ કહેવાનો આશય છે. બસ આટલું. એટલે જ્યારે આવું ઘણીવાર કહીએ કે શરીર મન બુદ્ધિથી હું વિલક્ષણ છું, નિર્વાણ ષટકમની વાત કરીશું સહેજ હમણાં, એટલે શરીર મન બુદ્ધિ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ નાહ વગેરે વગેરે, એટલે આ બહુ કન્ફ્યુઝિંગ વસ્તુ છે કે શરીર મન બુદ્ધિથી હું વિલક્ષણ છું, એટલે શરીર મન બુદ્ધિ એ વાસ્તવમાં ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું, એવું કહીએ એટલે આપણે ભિન્ન કહ્યું એટલે બે સ્વતંત્ર વસ્તુ નથી થઈ, એવું થઈ જાય છે. અને એને કારણે પછી દ્વૈત પછી આપણે ઉમેરવું પડે કે ભાઈ શરીર મન બુદ્ધિથી ભલે હું વિલક્ષણ હોઉં પણ શરીર મન બુદ્ધિ મારાથી સ્વતંત્ર નથી, એવું આપણે કહેવું પડે. એટલે જેવી રીતે આ રોપ સ્નેક છે એ જે સ્વતંત્ર નથી, રોપ સ્નેક એટલે કે સર્પ, એ જે રોપ સ્નેક એટલે રજ્જુ સર્પ જે છે એ રજ્જુથી સ્વતંત્ર વસ્તુ નથી. રજ્જુ સર્પ અને રજ્જુ એક જ વસ્તુ છે, એવું હોત તો તમે બોલ્યા જ ના હોત તો રજ્જુ સર્પ નામની વસ્તુ. રજ્જુ જોઈને રજ્જુ સર્પ શા માટે બોલો? રજ્જુ સર્પ અને રજ્જુ એક જ વસ્તુ છે સ્વામીજી, તો પછી રજ્જુ સર્પ તમે બોલવાની જરૂર જ ક્યાંથી?
दाखला तरीके आ पेपर ने हूँ जोतो हो अने पेपर ने बदले पहले कंईक बीजू बोलूँ अने कहूँ कि बंने एकज वस्तु छे तो पछी तमे पेलू बीजू जुदू शब्द ज केम वापर्यो कंईक जुदी वस्तुनो अनुभव तमने थयो ने एटले वास्तवनी अंदर आ आ रीते रज्जुसर्प ए रज्जुसर्प रज्जुथी विलक्षण को पण छता रज्जुसर्प रज्जुथी भिन्न नथी ए रीते वस्तुनी मिथ्यात्व सिद्ध थतुं होय छे એટલે આ જેમ કે આજે છે આજે આપણે જાગ્રત પુરુષ જે છે અને પેલો સ્વપ્ન પુરુષ છે હવે સ્વપ્ન પુરુષ અને એ જ જાગ્રત પુરુષ જ છે એક જ છે એવું ના કે સ્વપ્ન પુરુષનો અનુભવ કરો છો તમે એટલે સ્વપ્ન પુરુષ એક છે જો સ્વપ્ન પુરુષ અને જાગ્રત પુરુષ એક જ હોય તો પછી સ્વપ્ન પુરુષે જે અનુભવ્યું એ જ જાગ્રતે અનુભવ્યું એવું કેવું છે પણ એવું તો થતું નથી એ જાગ્રત થાવ ત્યારે તમને એ વસ્તુ ક્યાં અનુભવ થાય છે જાગ્રત થાવ ત્યારે તમે સ્વપ્ન પુરુષ તમે કહેતાય નથી તમારી જાતને એટલે સ્વપ્ન પુરુષ જાગ્રત પુરુષથી ભિન્ન છે પણ સ્વપ્ન પુરુષ જાગ્રત પુરુષથી સ્વતંત્ર નથી સ્વપ્ન પુરુષનું અસ્તિત્વ ડ્રીમરનું અસ્તિત્વ એ વેકરથી સ્વતંત્ર નથી એમ કહેવાનો આશય છે જેવી રીતે આપણે જે કહીએ ને આપણે પેલું નથી જોતા રેતી ઉપર રણની રેતી ઉપર તમે પાણી દેખાય છે એને આપણે શું કહીએ મિરાજ વોટર એટલે એને મૃગજળ મૃગજળ જે કહીએ છીએ એ મૃગજળ વાસ્તવની અંદર રેતીથી ભિન્ન છે મૃગજળ કહો છો બરાબર મૃગજળ રેતીથી ભિન્ન છે પણ મૃગજળ રેતીથી સ્વતંત્ર વસ્તુ નથી એમ પછી આપણે પછી એટલે આ અને બીજા શબ્દોમાં કહીએ કે રેતી જ વાસ્તવમાં અજ્ઞાનને કારણે અથવા કોઈ પ્રક્રિયાને કારણે મૃગજળ રૂપે ભાસે છે એટલે વાસ્તવમાં આમ કરીને જુદું કહેવું તો પડે રેતી કશાકને કારણે મૃગજળ રૂપે ભાસે છે એટલે રેતી અને મૃગજળ એક જ વસ્તુ છે એવું ન બોલી શકાય સમજી ગયા તમે રેતી બોલો તો રેતી જ છે એક એટલે સમજી ગયા ને કશું જુદું જ નહીં એટલે કંઈક તો થયું ને અનુભવ એટલે એ રીતે જેમ કે રજ્જુ પરના રજ્જુ અને સર્પ એક જ હોય તો તમે રજ્જુ અજ્ઞાનથી સર્પની ઉત્પત્તિ વગેરે એવું બોલવાની જરૂર શું છે એટલે અજ્ઞાન નામની ઉપાધિ લાવી તો પડે ને નહીં તો રજ્જુ અને સર્પ વચ્ચેનો ભેદ જ ન રહે એટલે રજ્જુ અજ્ઞાનને કારણે સર્પ દેખાય છે માટે સર્પ રજ્જુથી વિલક્ષણ છે સર્પનું પરંતુ સર્પનું રજ્જુથી સ્વતંત્ર અસ્તિત્વ નથી એ વસ્તુ આપણે મનમાં રાખવી જોઈએ એટલે આ રીતે આ બધા ઉદાહરણો દ્વારા વાસ્તવમાં આપણે કહી રહ્યા છીએ કે અનાત્મ પ્રપંચ જે છે એ વાસ્તવમાં આત્માથી ભિન્ન છે પરંતુ અનાત્મ પ્રપંચ જે છે આત્માથી સ્વતંત્ર નથી એટલે આ લોકો આપણે કહીએ ને ઓબ્ઝર્વર જે દ્રષ્ટા જે છે અને આ દૃશ્ય જગત જે છે વાસ્તવમાં એ દૃશ્ય જગત દ્રષ્ટાથી ભિન્ન છે પરંતુ દૃશ્ય જગતનું દ્રષ્ટાથી સ્વતંત્ર અસ્તિત્વ નથી એ રીતે એટલે આ રીતે અદ્વૈતની સિદ્ધિ થાય સ્વતંત્ર અસ્તિત્વ ના હોય તો પછી વાસ્તવમાં એક જ વસ્તુ સિદ્ધ થઈ એટલે એ રીતે બતાવવામાં આવે છે અને આ રીતે અનાત્મ જે છે જે જગત વગેરે છે એ વાસ્તવમાં મિથ્યા છે અને એક સત્ય આત્મા છે અને બીજો આ મિથ્યા અનાત્મા છે સત્ય વસ્તુ છે અદ્વૈત છે એટલે સત્ય વસ્તુ અને મિથ્યા અનાત્મ નામની બે ભિન્ન વસ્તુ ગણીએ છીએ પરંતુ અનાત્માનું સ્વતંત્ર આત્મ વિલક્ષણ તો થયો ને મેં તમને કહ્યું રજ્જુ સર્પ અને રજ્જુ બે ભિન્ન ગણીએ રજ્જુ સર્પ રજ્જુથી ભિન્ન ગણીએ પણ રજ્જુ સર્પનું સ્વતંત્ર અસ્તિત્વ નથી રજ્જુથી એવી રીતે આ અનાત્મ પ્રપંચ જગત અહંકાર બધું આવી ગયું એની અંદર એટલે અહંકાર અનાત્મા છે મેં કહી દીધું એટલે અનાત્મ પ્રપંચ અને આત્મા વાસ્તવની અંદર આ તો આપણે એના આત્માનાત્મ વિવેકના બહાને આત્મા અહંકારના વિવેકના બહાને એક ચર્ચા ઉપાડી કે જેમાં વેદાંતનું ટીચિંગ જે છે ઉપદેશ આ રીતે અપાતો હોય છે એટલે ગૂંચવાડો ન થાય એટલા માટે ક્લેરિફિકેશન છે એટલે વાસ્તવની અંદર અનાત્મ પ્રપંચ અને આત્મા ભિન્ન અનાત્મ પ્રપંચ આત્માથી ભિન્ન વસ્તુ છે અને જેવું મનમાં દ્વૈત ઉત્પન્ન થયું કે આ બે સ્વતંત્ર વસ્તુ છે એવું જો સિદ્ધ એવું મનમાં આવ્યું એની સાથે જ કહ્યું કે અનાત્મ પ્રપંચ આત્માથી સ્વતંત્ર નથી
એનું અસ્તિત્વ આત્માને કારણે છે. અને એ રીતે અનાત્મ પ્રપંચ જે છે એને અનિર્વચનીય કહેવાય. આ રીતે એને અનિર્વચનીય કહેવાય. એટલે અનિર્વચનીયનો અર્થ તમે સમજી ગયા હશો આ રીતે. અને એ વસ્તુ અહીંયા 45મા શ્લોકની અંદર ટેકનિકલી બતાવવામાં આવી. અને પિસ્તાલીસમો શ્લોક જે છે આપણે ગઈ વખતે એની શરૂઆત કરેલી હતી. અને એટલે એમાં બહુ સ્પષ્ટપણે સુરેશ્વરાચાર્યજીએ કહ્યું, એટલે આત્મનઃ અન્યસ્ય વસ્તુનઃ પૃથક ન સિદ્ધિ. આત્માથી અન્ય અનાત્માની અન્યસ્ય વસ્તુના, આત્માથી અન્ય વસ્તુની એટલે કે આત્માથી અન્ય અનાત્માની પૃથક ન સિદ્ધિ, એની સ્વતંત્ર સિદ્ધિ નથી, એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. ન આત્મના સિદ્ધિ વગેરે એ વસ્તુની હું હમણાં શ્લોક તો સમજાવું છું, એ પહેલાં મારે જરાક બીજી ચર્ચા કરવી છે. આ વસ્તુની ચર્ચા શરૂ થઈ છે એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ રીતે આ દ્વૈત પ્રપંચ જે છે અનિર્વચનીય છે, મતલબ કે એની સ્પષ્ટપણે વ્યાખ્યા થઈ શકતી નથી. આમ તમે કહો છો દ્રષ્ટાને કારણે એનું અસ્તિત્વ છે, બરાબર છે, આત્માને કારણે એનું અસ્તિત્વ છે આ અનાત્માનું, દ્રશ્ય પ્રપંચનું. પરંતુ જો અર્થાત આત્મા અનાત્મા જે છે એ આત્માથી અભિન્ન થયો, તો પછી તમે એક જ વસ્તુ ગણી લો, અભિન્ન એટલે એક જ ગણી લો. જો એક જ હોય તો પછી અનાત્મા નામની વસ્તુ બોલવાની જરૂર જ ક્યાં છે? તમે એક જ વસ્તુ આત્માને જ જોઈ રહ્યા હો તો પછી આત્મા જ કહેવો જોઈએ ને. પણ તમે કહો છો કે અનાત્મા આત્માથી ભિન્ન છે, મતલબ કંઈક અનાત્મા નામની વસ્તુ છે ખરી ને, એમ મારું કહેવું છે. સમજાય છે તમને? અભિન્ન એટલે એક જ, એક એટલે ટોટલી આઇડેન્ટિકલ એવું નથી. એટલે અનાત્મ પ્રપંચ જે છે એ અનાત્મ પ્રપંચ આત્મા, કારણ કે તો સમજી એક જો એક જ હોય તો જે આત્માના લક્ષણો છે એ અનાત્માના લક્ષણો છે. વસ્તુ એક હોય, બે તમે બે કેરી લો તો કહી શકાય કે બહુ તો એના આકારમાં ફેર પડે કે એના વજનમાં ફેર પડે, પણ કેરીના જે મૂળભૂત ગુણધર્મો તો છે જ અંદર. કાચી કેરી લો તો કહો તમે બંનેમાં ખટાશ છે એમ કહો, બંને સામાન્ય રીતે પીળા રંગની, અલીલા રંગની હોય, કઠણ હોય, આમ હોય, મતલબ વસ્તુ એક જ હોય તો પછી ખરેખર એના સ્વતંત્ર લક્ષણો ના હોવા જોઈએ, પણ અનાત્માના સ્વતંત્ર લક્ષણો છે. એટલે અનાત્માના પોતાના લક્ષણો છે. અનાત્મા જડ છે, અનાત્મા વિકારી છે, અનાત્મા જન્મ મૃત્યુને અધીન છે, એની ઉત્પત્તિ થાય છે, એનો લય થાય છે, કહે છે ને, અને અનાત્મા પરપ્રકાશ છે વગેરે અનેક વસ્તુ કહીએ છીએ આપણે. અનાત્માના બધા ગુણધર્મો છે, આત્મા તો ગુણધર્મો વગરનો છે, ગુણો વગરનો છે. એટલે અનાત્મા નામની વસ્તુ છે ખરી, એટલે અનાત્મા આત્માથી ભિન્ન છે, પરંતુ અનાત્માનું આત્માથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. સમજી ગયા તમે? એટલે એ રીતે આ વસ્તુ અનિર્વચનીય છે. અનાત્મા ભિન્ન છે આત્માથી એક રીતે, અને બીજી રીતે તમે જુઓ તો અનાત્મા આત્માથી સ્વતંત્ર અસ્તિત્વ નહીં ધરાતી હોવાને કારણે અભિન્ન છે એવું પણ કહેવું પડે. સમજાય છે હું શું કહું છું? એટલે વાસ્તવની અંદર આ રીતે અનિર્વચનીય છે આ વસ્તુ. એટલે આ જગત જે છે એનું આત્માથી ઓબ્ઝર્વર દ્રષ્ટાથી સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે? નથી થઈ શકતું. એટલે દ્રષ્ટા જે છે એનાથી આ જે દ્રશ્ય પ્રપંચ છે, તમે કહ્યું કે દ્રશ્ય છે, ઓકે, દ્રશ્ય દ્રષ્ટાથી ભિન્ન થયો, બરાબર. પણ દ્રશ્ય આ દ્રષ્ટાથી ભિન્ન સિદ્ધ થયો માટે દ્રશ્ય અને દ્રષ્ટા બંને તદ્દન સ્વતંત્ર ભિન્ન વસ્તુઓ છે? ના, દ્રશ્ય આ દ્રષ્ટાથી એનું સ્વતંત્ર અસ્તિત્વ નહીં હોવાને કારણે અભિન્ન પણ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર હું શું સમજાવી રહ્યો છું, માયાની વ્યાખ્યા સમજાવી રહ્યો છું તમને. આપણે માયાની વ્યાખ્યા વિવેક ચૂડામણીમાં બહુ વિસ્તારથી જોઈ ગયા છીએ. સન્નાપ્ય સન્નાપ્ય ઉભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો, હું તમને એ ચર્ચા કરી રહ્યો છું. ભિન્ન આ અનાત્મ પ્રપંચ વાસ્તવમાં ભિન્ન છે કે નહીં? ભિન્ન છે. અનાત્મા જડ છે, આત્મા ચૈતન્ય છે. અનાત્મા વિકારી છે, આત્મા નિર્વિકાર છે. અનાત્મા છે બધા ગુણધર્મોવાળો છે, આત્મા જે સર્વગુણધર્મોથી પર છે. અનાત્મા વગેરે એનું ઉત્પત્તિ થાય છે, એનો સતત લય થઈ જાય છે, અનિત્ય છે. આત્મા નિત્ય છે, કેટલું બધું ફેર છે. એટલે અનાત્મા આત્માથી ભિન્ન છે, એટલે કે માયા. અનાત્મા એટલે આ જગત એટલે માયા. અહીંયા જગતના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. અનાત્મા આત્માનો વિવેક કરીએ છીએ માટે અનાત્મા શબ્દ વાપરું છું.
ત્યાં આપણે માયાની ચર્ચાના સંદર્ભમાં કહ્યું હતું, પણ એક જ વસ્તુ છે, માયા જ અભિવ્યક્ત થાય છે જગતના રૂપમાં, બધા નામરૂપ, એટલે વાસ્તવમાં ભિન્ન છે. તો પછી ભિન્ન છે તો પછી સ્વતંત્ર છે? ના ભાઈ, સ્વતંત્ર નથી, અભિન્ન છે. સમજી ગયા? એટલે આ રીતે ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો, ભિન્ન છે એવું પણ ન કહી શકાય, અભિન્ન છે, તદ્દન એક જ છે, એક જ હોય તો લક્ષણો સમાન જ હોય એવું ન કહી શકાય. તો પછી ભિન્ન અભિન્ન કહો, એવું તો કેવી રીતે કહી શકાય? હું વિરુદ્ધ ગુણધર્મો એક જગ્યાએ કેવી તો હોય. એટલે ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો, ભિન્ન છે એવું ના કહેવાય, અભિન્ન છે એમ ના કહેવાય, ભિન્ના ભિન્ન તો બોલી જ ન શકાય. એટલે વાસ્તવની અંદર એ ભિન્ના, આ કહેવાનો આશય ભિન્ના ભિન્નથી પણ વિલક્ષણ છે. સદસદભ્યામ અનિર્વચનીય, સદસદથી વિલક્ષણ, ભિન્ના ભિન્ન ભિન્ન ભિન્નથી, ભિન્ન ભિન્નથી વિલક્ષણ, એવું કહેવું પડે. ભિન્ન પણ નથી, ભિન્ન ભિન્ન નથી તો કે એક છે, ના પણ એક નથી, કારણ કે એના લક્ષણો જુદા છે, એના લક્ષણો જુદા છે, માટે અભિન્ન છે એવું એના કે, સમજી ગયા? એટલે ભિન્ન અને અભિન્નથી સ્વતંત્ર છે, ભિન્ન ભિન્નથી વિલક્ષણ વસ્તુ છે. આ રીતે અધિરોચની છે એવું કહેવાય, અથવા તેની કોઈ કેટેગરી નથી. કઈ કેટેગરી મૂકો એને? ભિન્ન અભિન્ન અને ભિન્નાભિન્ન, કોઈ એકમાંથી એકે કેટેગરી ન મૂકી શકાય. માટે વાસ્તવની અંદર આદિ શંકરાચાર્ય જે કહ્યું કે આ તો આજે છેલ્લો દિવસ છે નવરાત્રિનો, આ યાદ કરવાનો દિવસ છે, આ માયાને યાદ કરવાનો, શક્તિનો, પરમેશ્વરની આ શક્તિ છે મહાદ્ભુતા. શંકરાચાર્યજી વિવિધ ચૂડામણીમાં કહે છે કે વાસ્તવની અંદર મોસ્ટ વન્ડરફુલ, જેનું વર્ણન ન થઈ શકે એવી આ પરમેશ્વરની શક્તિ છે જે આ જગતના રૂપમાં રહેલી છે. પરમેશ્વરી આ રીતે જગતના રૂપમાં, પણ એ શક્તિ જે છે વાસ્તવમાં સ્વતંત્ર નથી, ચૈતન્યથી. એટલે શિવશક્તિને જુદા નથી બતાવવામાં આવતા. એટલે જો જગત ખરેખર વાસ્તવમાં ભિન્ન જ હોય, દૃશ્ય પ્રપંચ દ્રષ્ટાથી જો ભિન્ન જ હોય તો પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થવું જોઈએ, પરંતુ એનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ નથી થઈ શકતું. એટલે ક્રાઇટેરિયા કયો આવે છે ખબર છે? આ દૃશ્ય જે છે, મતલબ કે વસ્તુ આપણા માટે જ્ઞેય છે, દૃશ્ય એટલે જ્ઞેય, વસ્તુ જ્ઞેય છે માટે એનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય છે. કોઈ વસ્તુ જ્ઞાનનો વિષય બનાયા વગર એનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે. માટે ક્રાઇટેરિયા ફોર એક્ઝિસ્ટન્સ ઇઝ અ નોએબિલિટી, વસ્તુને જાણો ત્યારે એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સાહેબજી, હજારો વસ્તુ હું નથી જાણતો. સા, તમે હજારો વસ્તુઓ નથી જાણતા, એ હજારોમાંથી એક પહેલાં કહો કે કઈ વસ્તુ નથી જાણતા. સાહેબજી, પેલો ફલાણો તારો છે ને એ હું નથી જાણતો. એટલે તારો છે એ તો તમે જાણ્યું, આટલું જાણ્યું ને, તારા વિશે ડિટેલ નથી, તારો છે એ કેવી રીતે ખબર પડી? પતિ ગયું. એટલે તમે કહો કે ફલાણી વસ્તુ હું જાણતો નથી, એ જ બતાવે છે કે તમે એને જાણો છો. દેટ્સ ઇટ. તમે આને સમજો, વસ્તુ સમગ્ર અનાત્મ પ્રપંચમાંથી કોઈ પણ વસ્તુ હોય, એક પણ વસ્તુનું અસ્તિત્વ તમે એ તમારા જ્ઞાનના વિષય, ચૈતન્યના વિષય બન્યા વગર સિદ્ધ ન કરી શકો. એક પણ વસ્તુનું અસ્તિત્વ તમે ગમે તે કોણ, તમે કહો કે સ્વામીજી આ આકાશની અંદર હજારો વસ્તુઓ છે જેને હું જાણતો નથી, કરેક્ટ, પણ હજારો વસ્તુઓ છે એ તો તમારા જ્ઞાનનો વિષય બન્યો, પતી ગયો. તો તમે હજારો, જો તમે કહો કે સ્વામીજી એ વસ્તુ મારા જ્ઞાનનો વિષય નથી, તો તમે પછી બોલો જ કેવી રીતે કે હજારો વસ્તુઓ છે? હજારો વસ્તુઓ છે બોલો છો આકાશની અંદર, એ બતાવે છે કે એટલું તો તમારો જ્ઞાનનો વિષય બન્યો એ વસ્તુ, નહીં તો તમે એમ જ કહો તો અવકાશ જ છે, કશું વસ્તુઓ છે જ નહીં. પણ એવું નથી કહેતા, સમજી કરોડો વસ્તુઓ છે જેને હું જાણતો નથી, પણ એ કરોડો વસ્તુઓ છે એ કેવી રીતે ખબર પડે? એ તમારા જ્ઞાનનો વિષય બન્યો. તમારે એવું કહેવું જોઈએ કે કરોડો વસ્તુઓ છે એની ડિટેલ મને નથી ખબર. હા, એ તમે કહી શકો, જે કરોડો વસ્તુઓ છે એ ડિટેલમાં નથી ખબર. તો એવું હોય, આપ જેમ કે હું આ કમ્પ્યુટર મારી સામે છે એ મારા જ્ઞાનનો વિષય છે, પણ કમ્પ્યુટર છે એ મારા જ્ઞાનનો વિષય છે. કમ્પ્યુટરનું અસ્તિત્વ મેં આ રીતે એ દૃશ્ય બન્યું, જ્ઞેય બન્યું માટે સિદ્ધ કર્યું, પછી એની અંદર ડિટેલ છે હું કહી શકું મને નથી ખબર. જરૂર. એટલે વાસ્તવની અંદર જ્ઞાત અને અજ્ઞાત બંને વસ્તુઓ તમારા જ્ઞાનનો વિષય છે, સમજજો.
આત્માનો વિષય છે. જ્ઞાન એટલે ચૈતન્યનો વિષય છે. કોઈક વસ્તુને અજ્ઞાત રૂપે જાણો છો, કોઈક વસ્તુને જ્ઞાત રૂપે જાણો છો. જ્ઞાત એટલે તમે એને થોડી વધારે ડિટેલ જાણતા હશો, બાકીની બધી વસ્તુઓ તમને નહીં જાણતા હો. એટલે વસ્તુનું અસ્તિત્વ માટેનો ક્રાઇટેરિયા જે છે એ જ્ઞાન છે. જ્ઞાન એટલે કે વસ્તુ જ્ઞેય બનવી જોઈએ. જ્ઞેય ત્યારે બને કે જ્યારે જ્ઞાનનો વિષય હોય તો જ્ઞેય કહેવાય. જ્ઞાનનો વિષય એટલે શેનો વિષય? સમજી, જ્ઞાન તો દ્રષ્ટાના જ્ઞાનનું. આ પણ દ્રષ્ટા પોતે જ જે આવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, નોઅર પ્રમાતા એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, તે પ્રમાતા સ્વતંત્ર રીતે કરી શકે કે વાસ્તવની અંદર પ્રમાતા પોતે ચેતન હોવાને કારણે કરી શકે? ચેતન હોવાને કારણે. નહીં તો પ્રમાતા તો મન છે, અહંકાર જડ છે, તે તો કેવી રીતે જ્ઞાન મેળવે? એટલે પાછું છેવટે સોર્સ તો શું આવીને ઉભો રહ્યો? ચૈતન્ય. ચૈતન્ય જગતને પ્રમાતા બનીને, આત્મા જગત જે છે, પ્રમેય જે છે, જ્ઞેય છે, દૃશ્ય છે, એને પ્રમાતા દ્રષ્ટા બનીને જાણે, બરાબર છે? પરંતુ છેવટે સોર્સ તો આત્મા જ છે ને, છેવટે સોર્સ આત્મા જ છે. અને આવું પ્રમાતા છે એનું અસ્તિત્વ કોણે સિદ્ધ કર્યું? આત્મા. પ્રમાતા એ મિથ્યા છે, સમજો. એટલે વાસ્તવમાં એ આત્મા જ આ તો આ માયાને કારણે કે આ મૂલાવિદ્યાને કારણે વાસ્તવમાં પ્રમાતા અહંકારના રૂપની અંદર અભિવ્યક્ત બને અને પછી આ જગતને પ્રમેયને જાણે. છેવટે આત્મા સોર્સ છે, ચૈતન્ય સોર્સ છે. ચૈતન્ય વગર કશી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે એમ કહેવાનો આશય છે. એ રીતે આ સમગ્ર દૃશ્ય પ્રપંચ જે છે એ દૃશ્ય પ્રપંચ આત્માથી ભિન્ન છે, કે જુદા લક્ષણો ધરાવે છે, તદ્દન વિરુદ્ધ લક્ષણો ધરાવે છે, માટે એક જ છે એમ ન કહી શકાય. એટલે આ રીતે દૃશ્ય પ્રપંચ અનાત્મા આત્માથી ભિન્ન છે લક્ષણોની રીતે જુઓ તો, પરંતુ એ દૃશ્ય પ્રપંચ આત્મા દ્વારા જ એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, સમજી ગયા? એટલે ભિન્ન આ દૃશ્ય પ્રપંચને આત્માથી ભિન્ન એટલે એવું પણ ન કહી શકાય, સ્વતંત્ર અસ્તિત્વ નથી. અભિન્ન એટલે એક જ છે, કારણ કે એવું ન કહી શકાય, કારણ કે આત્મા ચેતન છે, અનાત્મા જડ છે, વગેરે વગેરે વગેરે. એટલે આ રીતે આ અનાત્મ પ્રપંચ છે એક એક વિલક્ષણ વસ્તુ છે, સમજી જાઓ. એટલે આ અહીંયા કહેવાનો આશય છે. અને મોડર્ન સાયન્સ જે છે, અત્યારનું આપણું આધુનિક વિજ્ઞાન જે છે, એ પણ આ રીતે વેદાંતની ઘણું નજીક છે. કઈ રીતે? કે વાસ્તવમાં એ લોકો આવું કહે છે કે અમે કોઈપણ વસ્તુ જે છે એને બહુ સ્પષ્ટ રીતે જાણી શકતા નથી, કારણ કે એવું છે એની અંદર, કારણ કે એને એની અંદર અમે ઉતરીને એને સ્પષ્ટપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે છે કે ભાઈ પછી પાર્ટિકલના સ્તરે આવી જાય અને એની એ વસ્તુ એટલે એકદમ સૂક્ષ્મ સ્તરે અણુઓથી પણ આગળ, અને જ્યારે એ પાર્ટિકલ વગેરે બની જાય ત્યારે એ શું છે એ વસ્તુ વાસ્તવમાં દ્રષ્ટા પર આધાર રાખે છે. દ્રષ્ટા જાણે કે જે ઓબ્ઝર્વ કરી રહેલો છે, જોઈ રહેલો છે, એ પહેલાં દૃશ્ય વસ્તુનું એ પાર્ટિકલનું સ્વરૂપ બદલી નાખે છે. એટલે દ્રષ્ટા પર આધારિત રહેલું છે. એટલે સ્વતંત્ર રીતે વસ્તુ શું છે જાણી નથી શકાતી, દ્રષ્ટા પર અવલંબિત રહી જાય છે. આગળ ઊંડા ઉતરો ત્યારે એટલે એ બતાવે છે વાસ્તવની અંદર કે ખરેખર તમે જે જુઓ તો આ બધું છેવટે અનિર્વચનીય વસ્તુ છે. તો પછી સ્વામીજી આ જો દ્રષ્ટા જ દૃશ્યનું સ્વરૂપ બદલી નાખતું હોય તો એ લોકોએ જોવાનું છોડી દેવું જોઈએ. શું વાત છે ભાઈ, બહુ સરસ. આ તો ભાઈ વૈજ્ઞાનિકો છે ને, વસ્તુને સમજવાનો તો પ્રયત્ન કરવાના જ છે ને, માટે એ વસ્તુનો અભ્યાસ કરે, એ વસ્તુને ઓબ્ઝર્વેશન અવલોકન વગેરે કરતા જ હોય. પરંતુ એ અવલોકનનો વિષય જે છે એ અવલોકન કરનારા પર આધારિત થઈ જાય છે. અવલોકન કરનારો એનું સ્વરૂપ જાણે બદલી નાખે છે, વિચારો તમે. આવું એ વૈજ્ઞાનિકો કહે છે. એટલે કહેવાનો આશય એ છે કે એ પ્રપંચ જે છે, જે પણ દૃશ્ય પ્રપંચ અનાત્મા જ છે, પાર્ટિકલ જે કહેતા હોય, એ વસ્તુ શેના પર આધારિત છે? દ્રષ્ટા પર આધારિત છે, દ્રષ્ટાથી અભિન્ન છે. એટલે પછી આ જગતને જાણવું કેવી રીતે સ્વામીજી?
શું એનો ઉકેલ શું છે. આપણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો જે છે એ વાસ્તવની અંદર જે આપણને આપવામાં આવ્યા છે ને જે બહાર છે આ બધા ટેલિસ્કોપ ને આ ને તે ને બધી વસ્તુઓ છે એ વસ્તુઓ બધાની મર્યાદા આવી જાય છે. એટલે આપણું દર્શન જે છે એ જ જો વસ્તુનું સ્વરૂપ બદલી નાખતું આ જે કહે છે પ્રમાણે તો પછી વાસ્તવમાં પૌરુષે પ્રમાણોથી વાસ્તવમાં વસ્તુનું સ્વરૂપ નક્કી ન થાય. અપૌરુષે પ્રમાણ જે શાસ્ત્ર જે છે એના દ્વારા જ એ વસ્તુને સમજવી જોઈએ. અર્થાત આવી અનિર્વચનીય વસ્તુ છે એવું સમજવું જોઈએ. વૈજ્ઞાનિકો નહીં કહેવું, આ તો આપણે કહીએ છીએ કે ભાઈ આ રીતે આગળ જતાં ગૂંચવાડો થતો હોય તો આપણા પૌરુષે પ્રમાણની મર્યાદા આવી ગઈ જ્ઞાનના સાધનોની. અને માટે આધાર શ્યા રાખવો જોઈએ અપૌરુષે પ્રમાણ જે જગતના સ્વરૂપની વાત કરી રહ્યું છે. છેવટે જગતનું સ્વરૂપ જગતનું અધિષ્ઠાન બ્રહ્મ છે એટલે એ રીતે વાસ્તવમાં જાણવું જોઈએ. આ જગત જે છે વાસ્તવમાં એ બ્રહ્મથી અભિન્ન છે, અનાત્મા આત્માથી અભિન્ન છે અને અનાત્મા આત્માથી ભિન્ન છે. અનાત્મા આત્માથી ભિન્ન હોવા છતાં અનાત્મા આત્માથી અભિન્ન છે. સમજી ગયા ને? હવે સમજાય છે હું શું કહું છું? એટલે આ રીતે વાસ્તવમાં આ જગતને સમજવું જોઈએ. અનિર્વચનીય છે એ રીતે સમજવું જોઈએ. મિથ્યા છે એ રીતે સમજવું જોઈએ. દેખાવ છે એ સમજવું જોઈએ. કોનો દેખાવ છે? બ્રહ્મનો. તો બ્રહ્મ સમજી બ્રહ્મનો દેખાવ આ રીતે શા માટે હોવો જોઈએ? બ્રહ્મ એક જ અદ્વિતીય બ્રહ્મ છે, અદ્વિતીય બ્રહ્મ જ રહેવું જોઈએ. એ આવું જગત રૂપે દેખાય જ કે માયા, ધેટ્સ ઇટ. એ માયાને કારણે તમે શા માટે આખું દ્રશ્ય જગત, હે દ્રશ્ય જગત અને દ્રષ્ટા તમે કેમ બની જાઓ છો? સપનાની અંદર કેવડું મોટું જગત બની જાઓ છો. દેશ કાળ અને મોટું પેલો જુહુનો બીચ અને જુહુના બીચ પર ઉભેલી પાણીપુરીની લારી અને પાણીપુરી ખાનારો બધું તમે જ બની જાઓ છો. બધું તમે જ બની જાઓ. ખાવાનું સમજીએ તમને બહુ યાદ આવે છે, જે આવે તે આવે છે, પરંતુ તમને કહેવાનો આશય એ છે બધું તમે જ બની જાઓ છો. એ ખાનારો વ્યક્તિ તમે બની જાઓ છો, સમુદ્ર તમે બની જાઓ છો, સમુદ્રની પેલી બીચ ઉપર ફરનારા લોકો તમે બની જાઓ છો, એમણે પહેરેલા કપડાં તમે બની જાઓ છો, બધું તમે બની જાઓ છો. હવે તમે જાગો ત્યારે ખબર પડે કે કશું બન્યો જ નથી. તમે એક વેકર જ છો, અદ્વિતીય છો અને તમે તો સૂતેલા છો. પાછા મૂળ તો એક તો બીજો પ્રશ્ન એ છે કે તમે તો સૂતેલા છો, તમારો તો આંગળી હાલતી નથી. એને બદલે તમે જુહુની બીચ પર દોડો છો એવું તમે જોઈ રહ્યા છો. બોલો, જુહુને બીચ પર દોડ્યો છો અને પછી તમે પરસેવે રેબઝેબ થઈ ગયા અને પછી તમે પાણીપુરી ખાવા ઊભા રહ્યા બધું, અને કશું તમારામાં પરિવર્તન આયા વગર આખું બધું બને છે. તેવું બની જ ના શકે સર, પણ બને છે ખરું ને? તો પછી કોઈ ફેક્ટર કેવો પડે? નિદ્રા, અવિદ્યા. વેકરનું જે સ્વરૂપ હતું, દ્રશ જે જાગ્રત પુરુષ હતું એનું સ્વરૂપ જાણે ઢંકાઈ ગયું. હું જાગ્રત પુરુષ છે એવું આવરણ આવી ગયું, એના પર આવરણ આવી ગયું અને પછી આ બધું સર્જન થયું. બસ એવી રીતે આ એક જ બ્રહ્મ, અદ્વિતીય બ્રહ્મ જે છે એ પોતાની આ માયાશક્તિને કારણે આવો તદ્દન વિલક્ષણ જણાઈ રહ્યું છે. તદ્દન વિલક્ષણ એ બ્રહ્મથી વિલક્ષણ જ છે. બ્રહ્મ ચેતન છે, આ જગત જડ છે. બ્રહ્મ સર્વગુણોથી પર છે અને આ ગુણ જગત કરોડો ગુણોવાળું છે. કેટલા બધા ગુણો, ત્રણ ગુણો ગણો તો વાંધો નથી. સત્વરજસ તમસ, એ સત્વરજસ તમસને કારણે જ આ બધું કેટલું. અને આ બ્રહ્મ નિર્વિકાર છે, પેલો સૂતેલો વ્યક્તિ નિર્વિકાર છે, એનામાં કોઈ લેશ માત્ર પરિવર્તન આયા વગર આખું પરિવર્તનવાળું જગત બનાવે છે, જેમાં પોતે આ રીતે કરતા ભોગતા બધું જણાય છે. અકર્તા ભોગતા રહીને કરતા ભોગતા રૂપમાં જણાય છે, બરાબર? પ્રમાતા નથી અને પ્રમાતા બને છે ત્યાં દ્રશ્ય સ્વપ્ન પ્રપંચનો બધું બને છે. બધું જળ ચેતન બધું બધું બને છે, પણ બધો ખેલ છે. આ રીતે ઉત્પન્ન એમાંથી થાય છે, સ્થિતિ એમાં છે અને લય પણ એનામાં થઈ જાય છે. એક અદ્વિતીય વસ્તુ જ આ રીતે આખા દ્વૈત પ્રપંચના રૂપમાં જણાય છે. એટલે દ્વૈત એટલે તમે સમજી ગયા, એ દ્વૈત પ્રપંચ આખો જે બન્યો એ પેલા જાગ્રત પુરુષ કરતાં ભિન્ન છે. અને ઓ ભિન્ન છે તો પછી બંને એકબીજાથી સ્વતંત્ર છે? ના, પાછું આ જાગ્રત પુરુષ જ એને અસ્તિત્વ પ્રદાન કરે છે, ચેતનતા પ્રદાન કરે છે. આ રીતે વાસ્તવમાંથી એ રીતે અભિન્ન પણ છે. આ રીતે આ બધો ખેલ જે છે એ જાગ્રત પુરુષના ખેલ કરતાં જાગ્રત પુરુષ પરની પેલી નિદ્રા જે છે, આવરણ શક્તિ, એનો ખેલ છે આ બધો. સમજી ગયા ને? આવરણ એ જો તમે નિદ્રામાં ન હોતા ક્યાં સર્જન થવાનું છે?
તમે તમારી તમારી શક્તિ હોય તો પછી તમે તો જાગૃત પુરુષ છો, અત્યારે જ બનો બનો બની જાઓ, બધું નથી બની શકતા. કંઈક થવું જોઈએ, કંઈક હોવું જોઈએ જે તમારાથી અભિન્ન જેવી કોઈક વસ્તુ છે, અને એ છે તમારી તમારા તમારી નિદ્રા. એટલે એ આવરણ શક્તિને કારણે આ બધું સર્જાય છે, જેને અવિદ્યા કહી શકો. એ અવિદ્યાને કારણે બધું સર્જાય છે. અવિદ્યાનો જ અનુભવ છે, મેં તમને કહ્યું ગઈકાલે. અવિદ્યા ત્રણેય અવસ્થામાં રહેલી જ છે. જાગૃતમાં અવિદ્યા એ અહંકારના રૂપમાં છે, વિક્ષેપ શક્તિ પણ છે. સ્વપ્નની અંદર પણ અહંકાર છે, એ ત્યાંના સ્થૂળ ત્યાં શરીર મન બુદ્ધિમાં અહમ બુદ્ધિ કરીને પછી બધું. અને સુષુપ્તિની અંદર કેવળ અવિદ્યા, કેવળ આવરણ શક્તિ. શેના ઉપર? તમે સાક્ષી છો, એના ઉપર. તમે ત્યાં વાસ્તવની અંદર સાક્ષી છો, કેવળ સાક્ષી પર આવરણ આવી ગયું. નાના સ્વામીજી, ભાઈ હું તો જાગૃત પુરુષ પર આવરણ આવી ગયું. તમે હમણાં હમણાં એવું કહ્યું, આપણે જાગૃત પુરુષ છો તો એ તો એક અડધું દ્રષ્ટિબિંદુથી કહ્યું. વધારે તમે આગળ જાઓ, જાગૃત પુરુષ કોણ છે તો આપણે વાત કરીએ છીએ. સાક્ષી એટલે સાક્ષી પર જાણે આવરણ આવ્યું, એટલા માટે તમારું ત્યાં લોકેશન નથી. તમે ત્યાં ક્યાં રહેલા છો? સુષુપ્તિમાં તમે કયા સ્થાનમાં રહેલા છો બતાવો. કોઈ સ્થાન જ નથી તમારું. એટલે એ સાક્ષી આત્મા મૂળ મૂળ તો એ જ છે. એના પર જાણે આવરણ આવી ગયું અને એના પર એને કારણે વાસ્તવની અંદર પછી આ બધું પછી એમાંથી આ સ્વપ્ન પ્રપંચનું સર્જન થાય છે. એટલે આ રીતે આદિશંકરાચાર્યજીએ દક્ષિણાવૃત શ્લોકની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું, વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્યતયા તથૈવ પિતૃપુત્રાદ્યાત્મના ભેદતઃ સ્વપ્ને જાગૃતિ વાય એષ પુરુષઃ માયા પરિભ્રામિતઃ. વાસ્તવમાં જે પુરુષ જે છે, પરમાત્મા બ્રહ્મ જે છે, એ પોતાની માયાશક્તિ દ્વારા એ પોતાની અંદર જ આ રીતે કાર્ય અને કારણ અને શિષ્ય અને આચાર્ય અને આ બધા રૂપની અંદર એ પરિભ્રામિત થઈ જાય છે. અર્થાત માયા પોતાની માયાશક્તિ દ્વારા બધું અભિવ્યક્ત થાય છે, પછી એમાં પરિભ્રામિત થઈ જાય. એવું જ થાય છે ને, આપણે સ્વપ્ન જગતનું સર્જન કરીને આપણે સ્વપ્ન જગતના દ્રષ્ટા માનીએ છીએ અને સફર પ્રપંચને આપણાથી ભિન્ન માનીએ છીએ, અને એ ત્યાં સત્ય છે એવો જ આપણે અનુભવ કરીએ છીએ. સ્વપ્ન દ્રષ્ટા જે છે એ સ્વપ્ન જગતનો જે અનુભવ કરે એ પોતાનાથી ભિન્ન માને છે. વાસ્તવમાં એ જાગ્રત પુરુષ જે છે એ જ એનો જ આ બધો ખેલ છે. પરંતુ પેલો પોતાની આ નિદ્રાને કારણે, અવિદ્યાને કારણે પરિભ્રામિત થઈ જાય છે. વિદ્યાને કારણે જ વાસ્તવમાં બધાનું સર્જન કરે છે, પરંતુ આવરણ આવ્યું હોવાને કારણે જે વિક્ષેપ થયો, જે સર્જન થયું, એને સત્ય માની લે છે. પોતાને સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન જગતને પોતાનાથી ભિન્ન. સ્વપ્નમાં જે જે દેખાય તમે સત્ય જ માનો છો, એટલા તો ડરી જાઓ છો ઘણીવાર સ્વપ્નમાં ચોર જોઈને કે ફલાણું જોઈને વાઘ જોઈને. એની એટલે આ રીતે પિતૃપુત્રાદ્યાત્મના ભેદતા કલ્પના કરો, પિતા અને પુત્ર, કાર્ય અને કારણ, બધું હું જ છું. એટલે ખરેખર પિતા પુત્ર પતિ પત્ની આ બધા જે ભેદ છે ખાલી વાતોમાં છે. એવું જ છે. અત્યારે જાગ્રત અવસ્થાની અંદર આપણે હજુ ફરી પેલા જે પેલા સ્વપ્નની અંદર હોઈએ ત્યારે સ્વપ્નમાં આપણે સ્વપ્ન જગતને પોતાનાથી ભિન્ન માની, સ્વપ્ન દ્રષ્ટા અને મારાથી સ્વપ્ન જગતને ભિન્ન માનું, એવી રીતે અત્યારે આ જાગ્રત કાળે પણ આપણે હજુ અવિદ્યા રહેલી છે, હજુ પૂરી નિદ્રા ગઈ નથી, એટલે જાગવાનું બાકી છે. ઉત્તિષ્ઠતા જાગ્રત પ્રાપ્ય બોધાન નિરોધ હતા. એટલે વાસ્તવમાં પોતાને એટલે કાર્યકારણના રૂપમાં કે પિતા પુત્રના રૂપમાં, શિષ્ય આચાર્યના રૂપમાં આ બધું ભેદ માનીને ફરીએ છીએ અત્યારે સ્વપ્નમાં, કે હું તો શિષ્ય છું ને પેલા આચાર્ય છે, અથવા હું આચાર્ય છું પેલા શિષ્ય છે, હું પિતા છું એ પુત્ર છે, અથવા હું પુત્ર છું ને પિતા છે. આવો સ્પષ્ટ સાચો ભેદ માનીને ફરીએ છીએ. તપાસ કરો, થોડા વધારે જાગો તો ખબર પડે કે આ બધું સ્વપ્ન પણ પ્રપંચ જ છે. એટલે શ્લોકની અંદર કહ્યું, આત્મનઃ અન્યસ્ય વસ્તુનઃ, એટલે આત્માથી અન્ય વસ્તુ પૃથગ્ના સિદ્ધિ. ભલે અનાત્મ નામની વસ્તુ છે, અનાત્મ ભિન્ન છે આત્માથી, પરંતુ ખરેખર અભિન્ન છે, એટલે એનાથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. ન આત્મના સિદ્ધિ, એટલે ન આત્મના સિદ્ધિ આત્મવત્, એટલે આ જો અનાત્મ આત્માથી અભિન્ન હોય તો પછી અનાત્મ નામની વસ્તુ જ નથી. અભિન્ન એટલે એક જ, ના એવો અભિન્ન નથી તો પછી ભિન્ન જ માની લો, ના ભિન્ન નથી કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ. ભિન્ન એટલે સ્વતંત્ર અસ્તિત્વ, ના
સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, બે એક જ વસ્તુ છે, ના એવું એ નથી. સમજી ગયા? મજા છે ને આ બધી માયાની. આત્મવત એટલે અનલાઈક અને આત્મા, એવું ગણવાનું, આત્મા સમાન. અને મેં તમને એ વસ્તુ બતાવી દીધી કે અનાત્મા જે છે કઈ રીતે આત્માથી, આત્મા ને અનાત્મા એક જ વસ્તુ છે એવું કેમ નહીં, તો કે અનાત્મા જડ છે, આત્મા ચેતન છે, અનાત્મા સ્વીકાર વિકારી છે, અને આત્મા, તમે શરીર જ લો, બીજું આગળ ના જશો અનાત્મામાં, શરીર જ વિકારી છે, મન વિકારી છે, પ્રાણ વિકારી છે, સર્ક્યુલેશન આ નાના હતા ત્યારે સર્ક્યુલેશન બ્લડનું બહુ સરસ હતું, હવે બધું બ્લડ પ્રેશર અનેક પ્રકારના બધા બ્લોક છે અંદર, ભૂખ તરસ જેવી પહેલાં હતા, યુવાન હતા તેવી ભૂખ તરસ હવે રહી નથી, બધું કે બધું બદલાઈ ગયું છે, આપણી ડાયજેસ્ટિવ પાવર બદલાઈ ગયું, આપણું બધી વસ્તુ, એક એક વસ્તુ, ઇવન પ્રાણની પણ, આ લોકો કહે છે કે રેસ્પિરેટરી શક્તિઓ ઘટી જાય છે આપણી, એટલે એની અનેક, એટલે તમે શરીર મન બુદ્ધિને જ લો, વધારે આગળ ના જશો. આ અનાત્મા બધું વિકારી છે માટે આગળ જવાની જરૂર નથી, જગત વિકારી જ છે, સતત બદલાઈ જ રહેલું છે, પરંતુ અહીંયા જ જોઈ શકો છો. આપણી સ્મૃતિ શક્તિ જુઓ, આપણું જ્ઞાન જુઓ, જ્ઞાનમાં વધારો થયો છે એ દૃષ્ટિ વિકાર ગણો ચાલો, પણ કેટલીક કેટલી જૂની વસ્તુઓ છે તો જેને વખતે પહેલાં તમે જાણો તે બધી ભૂલાઈ ગયેલી છે, કેટલી કેટલી વસ્તુઓ ભૂલાઈ ગયેલી છે, કેટલી વસ્તુઓ જાણો છો, અજ્ઞાન છે એમાં એક પરિવર્તન આવે છે. આજે એક વસ્તુનું અજ્ઞાન છે, કાલે એ વસ્તુનું જ્ઞાન થઈ જશે, અજ્ઞાન એ ઘટી જાય. અને બીજી વસ્તુ આમ તમે અંદર ઉતરો એટલે ખબર પડે કે હોય તો ઘણું બધું અજ્ઞાન છે. એટલે વાસ્તવની અંદર આવું છે, અજ્ઞાન વિકારી છે, એટલે આ બધું જ વિકારી છે, એક એક વસ્તુ વિકારી છે, જેને અનાત્મા કહો છો, જે તમારા જ્ઞાનનો વિષય છે, તમે દ્રષ્ટા, એ દૃશ્ય બધું વિકારી છે. માટે અનાત્મા આત્મા છે, બે એક જ વસ્તુ છે એવું ના બોલી છે, એક જ છે, અભિન્ન એટલે એક, ના એવું. તો પછી ભિન્ન તદ્દન વિલક્ષણ, આ વિકારી ને આ ચેતન ને આ જળ ને આ નિર્વિકાર ને વિકારી ના. અનાત્મા છે સાવયવ છે, અવયવ ધરાવે, આત્મા નિરવય છે, જે વસ્તુ સાવય, જે વસ્તુ સર્જન થતું ને સાવયવ જ હોય. અવયવોનું સર્જન થાય, અવયવોનું જોડાવું એને જ સર્જન કહેવાય, શું, અને અવયવોનો છૂટા પડવું એને લય કહેવાય, મૃત્યુ કહેવાય, જે કહો તે. પંચમહાભૂતો બીજું કશું ના ગણીએ તો પંચમહાભૂતો ભેગા થયા, અમુક શરીર પંચમહાભૂતો ભેગા થયા, સૂક્ષ્મ શરીર, દેટ્સ ઇટ. પંચમહાભૂતો, પાંચે મહાભૂતો ભેગા થયા, એના સાત્વિક અંશ ભેગો થયો, માટે મન બન્યું પાંચે, અને પછી એક એકના સાત્વિક અંશમાંથી ઇન્દ્રિયો આવી, તમે જાણો જ છો. અર્થાત સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર બધું શું છે, સાવયવ છે આ રીતે. અને આ રીતે તમે જુઓ તો અનાત્મા આત્માના ગુણધર્મો એકબીજાથી બહુ વિલક્ષણ હોવાના કારણે અનાત્મા આત્મા એક જ છે એમે એવું ન કહી શકે. કેરી કેરી છે એવું નથી, આ ડિફરન્સ છે. તો પછી વાસ્તવમાં સ્વતંત્ર ના, એ પાછી સ્વતંત્ર નથી, અનાત્મા સ્વતંત્ર નથી, અભિન્ન છે આત્માથી. બસ તમઃ પ્રકાશમ વિરુદ્ધ સ્વભાવ એ હો, એટલે વાસ્તવમાં અનાત્માના ગુણધર્મો અને આત્માના ગુણધર્મો જુઓ તો જાણે અંધકાર અને પ્રકાશ જેવો ભેદ છે. માટે એ રીતે અનિર્વચનીય બની ગયું, સ્વતંત્ર એ નહીં અને તદ્દન આઈડેન્ટિકલ પણ નહીં. તસ્માત તેથી અહંકારાદિ આત્મની કલ્પિત, અનાત્મ પ્રપંચ જે છે વાસ્તવમાં અહંકાર ઉપર કલ્પિત છે, બરાબર. એનાથી અભિન્ન હોય કલ્પિત, સ્વતંત્ર અસ્તિત્વ ન હોય. જેમ કે રજ્જુ સર્પની વાત કરી મેં તમને, રજ્જુ સર્પ અને રજ્જુ બંને ભિન્ન વસ્તુ છે નેચરલી, તદ્દન એક જ વસ્તુ છે એવું ન બોલાય. અને રજ્જુ સર્પ રજ્જુથી સ્વતંત્ર એ નથી, રજ્જુ સર્પ એનું અસ્તિત્વ રજ્જુને કારણે છે, અભિન્ન છે. માટે રજ્જુ સર્પ જે છે એ વાસ્તવમાં એ સર્પ, મતલબ એ સર્પનો શું થયેલો છે, રજ્જુ પર અધ્યારોપ થયેલો છે. બસ એટલે કલ્પિત, યાદ રાખો, કલ્પિત એટલે અધ્યાસ. એવી જ રીતે આ એક જ બ્રહ્મ ઉપર માયાને કારણે કલ્પના થઈ. એટલા માટે માયા, આપણે પહેલાંમાં કહ્યું ને બીજસ્યાન, એની અંદર આવ્યું ને માયા, દેશકાળ વગેરે બધું જે છે એ માયાથી કલ્પિત છે. એટલા માટે આ વસ્તુ સરસ ભગવાને 9મા અધ્યાયની અંદર 4થા અને 5મા શ્લોકની અંદર કહ્યું, સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિતઃ ન ચ મત્સ્થાની ભૂતાની.
સ્થાની સર્વભૂતાની નચમ સ્થાની ભૂતાની એમ કરીને તદ્દન વિરોધ કર્યો. બસ એ આ વસ્તુ સમજાવે છે. સ્થાની સર્વભૂતાની અથવા સર્વભૂતો મારા વરેલા છે એટલે સર્વભૂતો મારાથી અભિન્ન છે, સર્વભૂતોને હું અસ્તિત્વ પ્રદાન કરું છું. નચમ સ્થાની ભૂતાની હું એમનામાં નથી, હમણાં તો હું એ મારાથી વિલક્ષણ છે અથવા હું એમનાથી વિલક્ષણ છું, હું એમનાથી ભિન્ન છું. અને બીજી બાજુ કહે છે એ બધા મારામાં જ રહેલા છે, મારાથી અભિન્ન છે. આ રીતે આ વસ્તુ નવમો અધ્યાયના ચોથો પાંચમા શ્લોકની અંદર ભગવાને આ રીતે આ વસ્તુ આ જ વસ્તુ કહી. ચાલો, તસ્માત અજ્ઞાન વિજૃંભિતમ એતત, તસ્માત તેથી આ રીતે એતત આ સમગ્ર અનાત્મ પ્રપંચ જે છે અજ્ઞાન વિજૃંભિતમ વિજૃંભિત શબ્દ આપણે એમાં આવી ગયો દક્ષિણાવર્તી સ્તોત્રમાં પણ. વિજૃંભિતમ એટલે પ્રોજેક્ટેડ, કલ્પિત. આમ તમે શરૂમાં તમને આ વસ્તુ ન સમજાતી હતો કો સર્જાયું, અજ્ઞાનથી સર્જાયું. પણ અજ્ઞાનથી સર્જાયેલી વસ્તુ સર્જન ખરેખર હોય નહીં, અજ્ઞાનથી સર્જાયેલી વસ્તુ કેવી હોય, કલ્પના જ હોય. એટલે તસ્માદ આ રીતે અર્થાત આ અનાત્મ પ્રપંચ મિથ્યા હોવાને કારણે અજ્ઞાન વિજૃંભિતમ, અજ્ઞાનથી કલ્પિત છે. એક જ વસ્તુ છે કે આ પ્રાતિભાસિક પ્રપંચ જે હોય છે, જેમ કે આપણે આ રજ્જુ સર્પ છે કે આપણે પેલું મૃગજળ વગેરે છે, એ બધા એ દુન્યવી વસ્તુઓના અજ્ઞાનને કારણે સર્જાય છે. દુન્યવી વસ્તુ એટલે આપણે રજ્જુ, એના અજ્ઞાનને કારણે સર્પ. દુન્યવી વસ્તુ છે રેતી, પણ એના અજ્ઞાનને કારણે સર્જાયું એ પેલું મૃગજળ, એ દુન્યવી વસ્તુના અજ્ઞાનને કારણે. એટલે તમે કહી શકો કે અનાત્મના અજ્ઞાનને કારણે જ આ પ્રકારને પ્રાતિભાસિક પ્રપંચનું સર્જન, એની કલ્પના થતી હોય છે. જ્યારે વાસ્તવની અંદર આત્મજ્ઞાનને કારણે પછી વાસ્તવમાં શેનું સર્જન થતું હોય છે, આ બધા સ્વપ્ન પ્રપંચ વગેરેનું સર્જન થતું હોય છે, અથવા તો આ અનાત્મ પ્રપંચનું સર્જન થતું હોય છે. એટલે આત્માના, મેં તમને કહ્યું ને, માયાને કારણે અથવા મૂલાવિદ્યા એક જ વસ્તુ છે, અથવા આત્માના અજ્ઞાનને કારણે અને આ જ સમગ્ર અનાત્મ પ્રપંચનું સર્જન થતું હોય છે. અનાત્મા વિષયોના અજ્ઞાનને કારણે જે સર્જાય છે બધું પ્રાતિભાસિક, આત્માના અજ્ઞાનને કારણે જે આ અનાત્મ પ્રપંચ અત્યારે આ જણાય છે તમને જગત, એ બધો વ્યવહારિક પ્રપંચ છે. બસ આટલો ભેદ. અનાત્મ વિષયોના અજ્ઞાનને કારણે જેનું સર્જન થાય એ બધા પ્રાતિભાસિક વસ્તુ, આત્મ અજ્ઞાનને કારણે જે વસ્તુઓનું સર્જન અનાત્મ પ્રપંચનું થતું હોય એ બધું વ્યવહારિક અનાત્મ પ્રપંચ કહેવાય. બસ આ રીતે આપણે આટલે સુધી રાખીએ, પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.